શ્રી કન્યા પ્રાથમિક વિદ્યાલય ધોરણ આઠ સેમિસ્ટર બીજું પાઠ બીજો પર્યાવરણીય પ્રદૂષણ વિકાસ માનવીનો અધિકાર છે એટલે જ્યાં અને જેમાં વિકાસ હોય કે દેખાય ત્યારે વિકસાવવાનો પૂરો અધિકાર છે ઈકોનો છે તો કે માનવીનો છે આપણે જોઈએ છીએ કે ઔદ્યોગિક ક્રાંતિ પછી વિજ્ઞાનની શોધો થવાથી યંત્ર વિજ્ઞાને છે એ વિકાસની મોટી તકો છે એ આપણને ખોલી આપી છે આ વિકાસથી માનવ જીવનમાં છે એ ઘણા બધા પરિવર્તનો આવ્યા છે તો કે સર્જનાત્મકતાને યંત્ર વિજ્ઞાને એવો વળાંક આપ્યો કે ઉત્પાદનનું સરળીકરણ થવા લાગ્યું એટલે કે વીજળી રેલવે ટેલિફોન વાહનો ઉદ્યોગો ઇલેક્ટ્રોનિક્સ માધ્યમો છે એની વિકાસ કથાના મહત્વના પાત્રો છે બરાબર છે શું કહે છે કે કુદરતી સ્ત્રોતોના અમર્યાદિત ઉપયોગથી પાણી હવા અને વનસ્પતિમાં છે એ અશુદ્ધિઓ છે એ ઉત્પન્ન થવા લાગી છે અને એના લીધે છે એ શું થાય છે તો કે પ્રદૂષણ ફેલાય છે તેની માત્રા એટલી છે કે વિકાસને સાથે સાથે પર્યાવરણને પણ પ્રદૂષિત કરી મૂકે છે બરાબર છે એટલે કે આપણે જેમાં છે એ આપણે વિકાસ કરીએ છીએ એટલે કે આપણે છે એ વિજ્ઞાનથી આપણે પરિચિત થાય છે ને એમાં આપણો વિકાસ કરીએ છીએ એટલે નત નવી છે એ શોધખોળો થતી જાય છે તો કે આપણે એ શોધખોળો તો કરીએ છીએ પણ એના લીધે છે એ આપણે ભૂમિ પાણી હવા બરાબર એ દરેકે જગ્યા છે એ આપણે શું કરીએ છીએ તો કે પ્રદૂષણ છે એ આપણે એને ફેલાવીએ છીએ બરાબર અવકાશીય પ્રદૂષણો પણ અત્યારે આપણે જોઈએ છીએ કે ખૂબ વધી ગયા છે તેની ઘણી વિપરીત અસરો છે ઈકોના ઉપર થાય છે તો કે માનવ જીવન અને પર્યાવરણ પણ થવા લાગી છે ઉદ્યોગો આવવાથી છે એ પર્યાવરણને અસર કરતા અનેક પ્રકારના પ્રદૂષણો છે એ વધ્યા છે જેમાં હવા પાણી અને ભૂમિનું પ્રદૂષણ છે એ શું છે તો કે મુખ્ય ગણાય છે તો આ ત્રણેય પ્રદૂષણો છે બરાબર એના વિષયનો આપણે અભ્યાસ કરવાનો છે અને આપણું જીવન ટકાવી રાખવા માટેના પણ આ ત્રણે ત્રણ છે એ શું છે તો કે મુખ્ય તત્વો છે બરાબર સૌથી પહેલાં જ આપણે જોઈએ કે પાણીનું પ્રદૂષણ તો કે ઉદ્યોગોને પાણી જોઈએ પ્રક્રિયામાં માલ બનાવવા અને અન્ય હેતુઓ માટે આ પાણી છે એ કેવું છે તો કે અસ્વચ્છ બરાબર એટલે કે ગંદુ થઈ જતું હોય છે એટલે તેને નકામું ગણી અને ક્યાં છોડવામાં આવે તો કે નદી નાળા કે ખુલ્લી જમીન પર છે એ પાણીને છોડી મૂકવામાં આવતું હોય તો કે આ પાણી છે એ કેવું હોય છે તો કે કેમિકલયુક્ત ગંદુ પાણી કે નદીના પાણીને છે એ શું કરી નાખે છે પ્રદૂષિત કરે એટલે નદીનું જે ચોખ્ખું પાણી હોય છે એમાં જ્યારે કેમિકલ વાળું પાણી છે એ છોડવામાં આવે છે તો કે જે સારું પાણી છે એ પણ કેવું બની જાય છે કેમિકલ વાળું પાણી બની જતું હોય છે ઉદ્યોગોના કારણે છોડાયેલું આવું પાણી છે એ નદીના જળ પ્રવાહને કેવું બનાવી નાખે છે દૂષિત કરી નાખે છે વળી જમીન પર ખુલ્લામાં છોડી દેવાયેલું પાણી છે એ જમીનમાં ઉતરે છે તો કે એના લીધે શું થાય છે તો કે આ પાણી છે એ ભૂમિગત જળ

નદીઓ અને તળાવોમાં શું કરવામાં આવે છે છોડી દેવામાં આવતા હોય છે જે પાણીના પ્રદૂષણની મોટી સમસ્યા છે એ ઊભી કરે છે આજે ઔદ્યોગિકરણથી વરસાદના પાણીને પણ પ્રદૂષિત બન્યા છે ઉદ્યોગોનો ધુમાડો ગંધ વરસતા પાણી સાથે ભળે છે અને પાણીને કેવું કરે છે તો કે પ્રદૂષિત કરે છે ઉદ્યોગો અને કારખાનામાં વપરાયેલું ગંદુ પાણી છે નદી નાળા કે જમીન પર છોડી મૂકવામાં આવે છે ત્યારે છે એ જળચળ પ્રાણીઓ છે શું થાય છે તો કે નાશ પામે છે તો કે માછલીઓ મરી જવાના કિસ્સા આપણે ઘણા જોયા છે બરાબર ત્યાર પછી આ એક સમુદ્ર છે તેલગાણનો સમુદ્ર બરાબર તો કે યાનું પાણી છે એ કેવું થતું જાય છે તો કે દિવસે ને દિવસે પ્રદૂષિત થતું જાય છે તો કે જળ પ્રદૂષણથી છે એ શું થાય છે તો કે ઘણી વખત ઘણા બધા રોગો પણ બરાબર જેમ કે અત્યારે આપણે જોઈએ તો કે પાણીથી સ્કીન પ્રોબ્લેમ પણ અવારનવાર છે એ દરેક લોકોમાં જોવા મળતો હોય છે કોલેરા છે કમળો છે ઝાડા ઉલટી પછી અવારનવાર પેટમાં છે એ દુખે જ રાખતું હોય તો કે આવા બધા રોગો છે એ પાણીના લીધે થતા હોય છે કદાચ એટલે જ આજે આપણે છે એ ત્યાં મુસાફરીમાં ઓફિસે કે શાળામાં જતા બાળકોને પાણીની બોટલ છે એ આપણે શું કરીએ તો કે સાથે રાખવી પડતી હોય છે આપણી ઘણી નદીઓ છે એ હવે કેવી બની ગઈ છે તો કે ગટર સમાન નદી છે એ બની ગઈ છે નદીઓના ગંદા પાણી છે એ ખેતી કામ માટે વપરાય છે આપણે ઘણી વખત ન્યૂઝમાં પણ જોઈએ છીએ કે જે શાકભાજી બધું ઉગાડે છે બરાબર તો એમાં ચોખ્ખું પાણી છે એ કોઈ વાપરતું નથી કેમ કે ત્યાં એમને ચોખ્ખા પાણીની ઘણી બધી અછત હોય છે માટે એ લોકો ગટરના પાણીનો અવારનવાર છે એ ઉપયોગ કરતા એ લોકો હોય છે આના પરિણામે ઉત્પન્ન થતા પાક ઘાસચારો શાકભાજી બરાબર તો કે પ્રદૂષકોથી કેવા બની જાય છે ભરપૂર હોય છે એટલે તો ઘણા ઘણી વખત ઘણા બધા શાકભાજી ખાધા પછી પણ આપણને છે એ પેટમાં દુખતું હોય છે દરેક વર્ગની વ્યક્તિ કે રાજકારણી ખેડૂત ઉદ્યોગપતિ શિક્ષિત વ્યક્તિ કારીગર કે કર્મચારી પ્રજાના હિત વિરુદ્ધ ચેડા કરતા જળા પણ અચકાતા નથી ઉદ્યોગોના પાણીને શુદ્ધ કરી નદી નાળામાં છોડવા જોઈએ સરકારે ઉદ્યોગો ઉપર કડક નિયંત્રણ છે એ રાખવું જોઈએ કે આપણે પાણીનો પણ વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ કે આપણે જેટલું પાણી છે એ આપણે જોતું હોય એટલું જ પાણી આપણે વાપરવું જોઈએ ત્યાર પછી આવે છે હવાનું પ્રદૂષણ કે આજે પાણીની જેમ હવાના પ્રદૂષણે પણ જગતમાં મોટી સમસ્યા ઊભી કરી છે દરેક શહેરો અને કેટલાક વિસ્તારોમાં પણ ચોક્કસ પ્રકારના ઉદ્યોગો છે એ વિકાસ પામ્યા છે તો કે એના લીધે શું થાય છે તો કે ઉદ્યોગોમાંથી છોડવામાં આવતા ગેસ ધુમાડો અને હવામાં છે એ ભળે છે ત્યારે શું થાય છે તો કે હવાનું પ્રદૂષણ થાય છે આજે ખનીજ તેલનો ઉપયોગ પણ ખૂબ વધી ગયો છે એટલે કે પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનો હવામાં ધુમાડો અને વાયુઓ જેવા કે નાઇટ્રસ ઓક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ બેન્ઝોપાઈંગ કાર્બન ડાયોક્સાઇડ વગેરે છે કેમાં ભળે છે તો કે હવામાં ભળે છે કે જેથી હવામાં આવા વાયુઓનું પ્રમાણ ખૂબ વધી ગયું છે આજે જંગલો પણ મોટા પ્રમાણમાં કપાવાથી હવાનું પ્રદૂષણ છે એ ખૂબ જ વધી રહ્યું છે વૃક્ષો અને વનસ્પતિ ઓછી થતા હવામાં ધૂળના રજકણો ઉડીને ભળે છે વૃક્ષો ઓછા થવાથી ઝેરી વાયુ એટલે કે સીઓ નું પ્રમાણ પણ વધવા લાગ્યું છે જેના લીધે ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યા છે આજે ઉભી થઈ છે હવાના પ્રદૂષણથી ફેફસાની બીમારી દમ હાફણ જેવા રોગો પણ થાય છે હવામાં ઉડતા ધૂળના રજકણોથી શરદી ઉધરસ ખાંસી જેવા રોગો થાય છે વધુ પડતા ઘણા પ્રાણીઓના પણ મૃત્યુ થયા છે હવાના પ્રદૂષણથી ગરમી વધી રહી છે કેટલીક વાર આવા વાયુઓ છે એ વરસાદ સાથે ભળે છે અને એસિડ નો વરસાદ પણ થતો હોય છે બરાબર કે જે વનસ્પતિ અને પ્રાણીઓને છે એ ખૂબ જ મોટું નુકસાન કરે છે હવાનું પ્રદૂષણ અટકાવવા ઉદ્યોગો માટે કેટલાક નિયમો બનાવી અને તેનો પણ ચુસ્તપણે છે એ અમલ કરવો જોઈએ યોગ્ય પ્રમાણમાં ધુમાડો કે ઝેરી ગેસ ફિલ્ટર થાય તેવા સાધનો વિકસાવવા જોઈએ પર્યાવરણ જાગૃતિના અભિયાનો છે એ ચલાવવા જોઈએ અને જે કસૂરવાર ઉદ્યોગો છે એટલે કે જે ઉદ્યોગો છે એ મોટા પ્રમાણમાં જે આ બધા વાયુઓ છે એ હવામાં છોડતા હોય છે ત્યારે એમ કે એમને દંડ થવો જોઈએ અથવા તો એ ઉદ્યોગો છે એને બંધ કરવા જોઈએ પેટ્રોલ ડીઝલની જરૂર પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ અને પ્રદૂષણ મુક્ત એવા સીએનજી પીએનજીનો નો ઉપયોગ કરવો જોઈએ અને વાહનોની જે પીયુસી છે એનો કડક અમલ છે એ કરાવવો જોઈએ ત્યાર પછી આપણે જોઈએ ભૂમિ પ્રદૂષણ ભૂમિનું પ્રદૂષણ પણ સહેલાઈથી નજર પડે તેમ નથી છતાં આજે વિકસતા વિશ્વમાં ભૂમિનું પ્રદૂષણ ખૂબ મોટા પ્રમાણમાં વધવા પામ્યું છે વિકસેલા ઉદ્યોગો અને ગટરના પાણી છે એ ખુલ્લી જમીન પર છોડી દેવાતા તે જમીનને બગાડે છે ઉદ્યોગો અને કારખાના જરૂર હોય તેના કરતાં વધુ જમીન છે એ શું કરી લે છે પ્રાપ્ત કરી લે છે અને એમના કહેવા પ્રમાણે જ બરાબર એનો જે વિસ્તાર છે ત્યાંનો અને ભવિષ્યના વિકાસ માટે પણ એ શું કરે છે તો કે એનો પોતાનો ધીમે ધીમે છે એનો વિસ્તારી લોકો વધારતા જતા હોય છે તો કે ઉદ્યોગોનો વિકાસ સારી ખેતી લાયક જમીન પર થાય છે ત્યારે તે જમીનને છે શું થાય છે તો કે નુકસાન થતું હોય છે ઉદ્યોગો પોતાનો નકામો ઘન કચરો જમીનમાં નાખે છે આ જે પોલીન એટલે કે જે પ્લાસ્ટિકની કોથળીઓ છે એનો ઉપયોગ છે ખૂબ મોટા પ્રમાણમાં થવા લાગ્યો છે તો કે પ્લાસ્ટિક જમીનમાં ભળતું નથી અને એ શું કરે છે તો કે જમીનને બગાડે છે શહેરી કચરો જેમાં ખોખા પ્લાસ્ટિક સ્ક્રેપ અને રાસાયણિક પદાર્થો હોય છે જે ઊંડી અને સારી જમીનો એટલે કે ખેતરોમાં પડે છે અને જમીનને કેવી બનાવે છે તો કે દૂષિત કરે છે ખેડૂતો દ્વારા વધુ ઉપજ માટે પણ ઘણી વખત શું કરવામાં આવે છે રાસાયણિક જે ખાતરનો ઉપયોગ કરે છે એ બહોળા પ્રમાણમાં કરવામાં આવ્યો હોય છે તો કે જેના લીધે પણ જમીન છે એ બગડવામાં અને પર્યાવરણને નુકસાન કરવામાં ખૂબ મોટો ભાગ છે એ રાસાયણિક ખાતર પણ ભજવતું હોય છે આજે ઉદ્યોગોના અને ગટરોના પાણી ઉપયોગ એટલે કે એનો ઉપજાવ જે જમીન એની હોય છે તો કે એમાંથી પાકતા જે અનાજ છે શાકભાજી છે બરાબર એ બધું શું થઈ જાય છે તો તો કે કે દૂષિત થઈ જતું હોય છે 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 જેના લીધે ઘણી વખત ક્ષય અને હાડકાના રોગો થાય એટલે કે જે ઉપજાવ જમીન ઓછી થતા અનાજની પણ તંગી સર્જવાની શક્યતાઓ છે બધી ઉભી થતી જાય છે જમીનમાં તે ઉમેરાતા પ્લાસ્ટિક અને કારખાનાઓમાં પાણી સૂક્ષ્મ જીવાણુઓનો શું કરી નાખે છે નાશ કરી નાખે છે ઉદ્યોગોનો ઘન કચરો પણ સૂક્ષ્મ જીવાણુઓને માટે શું બને છે તો તો કે કે ઘાતક બની જાય છે જીવાણુઓ પણ જમીનને છે છે એ બનાવે પરંતુ તેના નાસ્તી જમીન છે કેવી બની જતી હોય છે બિન ઉપજાવ કે એ આપણને પછી કાંઈ ઉપયોગમાં આવતી નથી આપણે ભૂમિ પ્રદૂષણને અટકાવી શકીએ તેમ છીએ આપણે પ્લાસ્ટિક અને કેમિકલનો ઉપયોગ પણ જરૂર પૂરતો જ કરવો જોઈએ બરાબર એટલે કે ઉપજાવ જમીનમાં ઉદ્યોગો સ્થાપવા ન જોઈએ પર્યાવરણનું જતન કરવું જોઈએ રાસાયણિક ખાતરને બદલે જૈવિક ખાતરો છે એટલે કે દેશી ખાતરો વાપરવા જોઈએ જંતુનાશક દવાઓનો ઓછા પ્રમાણમાં ઉપયોગમાં લેવી જોઈએ નકામા પ્લાસ્ટિક અને ઘન કચરાને બાળીને રિસાયકલિંગ કરી તેનો નાશ કે ફરીવાર ઉપયોગ કરવો જોઈએ અને પરંપરાગત જે આપણા સ્ત્રોત છે એનો ઉપયોગ કરવો

વધી ગયું છે કારખાનાઓમાં ચાલતા યંત્રો વાહનોના કારણે જે અવાજ થાય છે તે ઘણો ઊંચો હોય છે જે અવાજનું પ્રદૂષણ ઉભું કરે છે આપણી પ્રજા અને સમગ્ર વિશ્વની પ્રજા છે એ કેવી છે તો કે ઉત્સવ પ્રિય છે કે આજે સમગ્ર વિશ્વમાં અનેક ઉત્સવો છે એ ઉજવાય છે તો કે જેમાં મોટા લાઉડ સ્પીકરો કે પછી બેન્ડવાજા ઢોલ વગેરે વગાડવાથી ડીજે દ્વારા પણ ધ્વનિનું પ્રદૂષણ થાય છે ચૂંટણી કે રમતોમાં વિજય થવાથી પણ મોટા પ્રમાણમાં છે એ પ્રદૂષણ ફેલાય છે ફટાકડા ફોડવા વાજિંત્રો વગાડવાથી પણ ધ્વનિનું પ્રદૂષણ થાય છે શહેરોમાં બસ રીક્ષા દ્વિચક્રી વાહનો મોટા પ્રમાણમાં છે અયોગ્ય જગ્યાએ પાર્કિંગ કરવાથી આ વાહનોનો છે એ શું થઈ જાય છે તો કે ભરાવો થાય છે તો કે જે ધ્વનિ પ્રદૂષણ ફેલાવે છે ધ્વનિ પ્રદૂષણથી ઘોંઘાટના કારણે ઘણી વખત બહેરાશ આવવા ઉપરાંત માનસિક સ્વાસ્થ્ય ઉપર પણ વિપરીત અસર પડે ઘણી વખત વ્યક્તિ કેવો બની જાય છે તો કે ચીડિયાપણું એનામાં આવી જતું હોય છે વધુ પડતા અવાજથી પ્રકૃતિ પર વિપરીત અસર પડે છે ઘણા કીટકો અને જીવાણુઓ જે આપણને ઉપયોગી છે છે તે પણ લાગે નાશ થવા લાગે છે હોસ્પિટલ શાળા કે દવાખાના પાસે નો હોન કે સાયલન્સ પ્લીસ જેવા ચિહ્નો છે એ આપણે મૂકવા જોઈએ કે જે ખરેખર ધ્વનિ પ્રદૂષણની છે શું દર્શાવે છે મારકતા દર્શાવે છે નાગરિક પોતે સમજે એ જ એનો ઉપાય છે આપણે ઉત્સવો કે પ્રસંગો દરમિયાન વધુ પડતા અવાજ કરતા વાજિંત્રો વગાડવા ન જોઈએ ફટાકડા ન ફોડવા જોઈએ વાહનનો યોગ્ય સમય છે સર્વિસ કરાવવા જોઈએ બરાબર પીયુસી ના જે કડક નિયમો છે બરાબર એ બનાવવા જોઈએ વસ્તી ગીચતાને નિયંત્રણમાં રાખવી જોઈએ ઉદ્યોગોએ અવાજને નિયંત્રણ કરવા વનીકરણ કરવું જોઈએ વાહનોના અવાજને ઘટાડવા રસ્તાઓની આજુબાજુ છે એ વૃક્ષો ઉગાડવા જોઈએ રસ્તાઓ પહોળા બનવા જોઈએ વધુ પડતા ટ્રાફિકની સમસ્યા હોય ત્યાં વન વે બનાવવા જોઈએ અને આપણી સમય સૂચકતા જ એ જ આપણી સમજદારી છે કે જે આપણને પ્રદૂષણથી શું કરી શકે છે બચાવી શકે છે પાણી કેટલું અમૂલ્ય છે તે સૌને સમજાય છે છતાં મિનરલ વોટર ખરીદતી વખતે આપણે પાણીની કટોકટીને ગંભીરતાથી લેતા નથી સવાલ માત્ર પાણીનો જ નથી પણ ગાંધીજીએ કહેલું કે જળ જમીન અને જંગલ એ ત્રણેય શું છે તો કે સામુદાયિક સ્ત્રોતો છે કે એની ઉપર છે એ સૌ કોઈનો એટલે કે સમાન હક છે એને વેપારની વસ્તુ બનાવવાની અને નૈતિક ગુનો છે માનવનિર્મિત સમસ્યાઓમાં પાણીનું પ્રદૂષણ છે કેવું છે તો કે અગ્રસ્થાને છે એનો ઉત્તર શોધવો એ આપણી સહિયારી સામૂહિક એટલે કે જનચેતનાની જવાબદારી બની ગઈ છે આજે પ્રદૂષણ માટે તમામ લોકોએ પોતાની જવાબદારી સમજી તેને સ્વચ્છ અને તંદુરસ્ત બનાવવા માટે યોગ્ય ઉપાયો કરવા જ જોઈએ બરાબર છે અહીં આપણે આ પાઠ છે પૂરો થાય છે અને આ જે સ્વાધી છે એ તમારે સમાજના ચોપડામાં છે એ સારા અક્ષરે લખી લેવાનું છે